ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના એક વર્ષ પૂર્ણ થતાં ડીસા શહેરમાં અલગ અલગ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટીના શુકાની અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યાના એક વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે ત્યારે આ પ્રસંગને સફળતાના વર્ષ તરીકે મનાવવા માટે તમામ કાર્યકર તેમને સન્માન આપવા માટે કરીને આજે ડીસાના અલગ અલગ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી અને પ્રદેશ અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં ડાયમંડ સોસાયટીમાં વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર બેમાં અને નગરપાલિકાના પ્રમુખશ્રીના વોર્ડ નંબર છમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી એક સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલના અધ્યક્ષ બન્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં સફળતાના ઊંચા શિખરો સર કરી રહ્યા છે નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે પછી તાલુકા પંચાયત કે મહાનગરપાલિકાની હોય સી આર પાટીલના અનુભવ આવડત અને કાર્યકરો પાસેથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા તેમની સોચના કારણે ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતમાં મજબૂત બની છે ત્યારે પાર્ટીના કાર્યકરો પણ સી આર પાટીલ સાહેબના સુકાની તરીકે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે ત્યારે આજે એક વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના અનેક શહેરોમાં તેમને શુભેચ્છાઓ આપવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી કોરોના મહામારી વચ્ચે પર્યાવરણનો સંદેશો આપવામાં આવ્યો હતો તમામ વિસ્તારોમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ વઢિયાર મહામંત્રી શ્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ દેવુભાઈ માળી શૈલેષભાઈ રાજગોર અમિતભાઈ રાજગોર વંસંતભાઈ શાહ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ જોશી દરેક પોતાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો રિપોર્ટર ભરત ઠક્કર ડીસા